દહેગામ મામલતદાર કચેરીમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વિઝિટથી અધિકારીઓ કર્મચારીઓમાં દોડધામ. રાજ્યના મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને અરજદારોને પોતાના કામ માટે ધક્કા ખવડાવી રહ્યા છે, ત્યારે મહેસૂલ મંત્રી આજે દહેગામ મામલતદાર કચેરીમાં અચાનક આવી પહોંચતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. મામલતદાર કચેરીમાં વચોટિયાઓના અડીંગો રહેતો હોવાથી મહેસૂલ મંત્રી મામલતદાર કચેરીમાં આવી પહોંચ્યા હતા. મંત્રીએ અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારોની મુલાકાત લીધી હતી. ગઈકાલે કોઈક માહિતી મને મળેલી કે દહેગામમાં મામલતદાર ઓફિસ, રજિસ્ટ્રાર ઓફિસ આ ચકાસણી કરો સારું, કેટલીક ફરિયાદ હતી. આ ફરિયાદોને મેં ધ્યાનમાં લઈ અને આજે સવારે જ ઓચિંતો અહીં આવીને આ વિઝિટ કરી. કેટલાક અરજદાર પણ મળ્યા, અરજદારની ફરિયાદ પણ ધ્યાને લીધી. શું ફરિયાદો અમારા કરી? અમારા અધિકારી કર્મચારીઓએ પણ એના ખુલાસા કર્યા. સરપંચનું ઇલેક્શન ચાલે છે, એની પ્રક્રિયામાં પડેલા છે બધા, એને કારણે ક્યાંક ક્યાંક મોડું પણ થયું છે. તેમ છતાંય મારા અધિકારીઓને પણ સૂચના આપી છે કે આમાં તમારે તાત્કાલિક જેમ બને એમ લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે, ઓછા ધક્કા થાય અને એમને માનપૂર્વક રીતે આપણા દેશનો આ નાગરિક છે એને બોલાવો, સૂચનાઓ આપી. અહીંયા આગળ એક વડીલે ખૂબ સુંદર માહિતી પણ આપી કે જે ઓફિસની અંદર બધા અધિકારીઓ કે કર્મચારીઓ હોય એમણે ચોક્કસપણે પોતાના આઈકાર્ડ પહેરવા જોઈએ. આ બાબતની નોંધ મેં લીધી છે અને હું તમામ રાજ્યના મહેસૂલના કર્મચારી અધિકારીઓને લેખિતમાં સૂચના જારી કરવાનો છું કે નોકરીના સમય દરમિયાન એ અચૂકપણે પોતાનું આઈડેન્ટિફિકેશન પહેરે, જેથી લોકોને ખ્યાલ આવે કે આ માણસ અહીંનો છે કે બહારનો છે. થેન્ક યુ. સાહેબ, કોઈ બિન અધિકૃત વ્યક્તિ તમને મળી આવી હોય કે કોઈ બીજી ફરિયાદો કંઈક એવું મળી આવ્યું? કદાચ હજુ બિન અધિકૃત વ્યક્તિ આવવાના હશે, ક્યાં તો એમને ધ્યાનમાં આવી ગયું છે એટલે ક્યાંક બહાર અટકી ગયા હોય એવું બને. પણ મારો પ્રયાસ તો એ જ શોધવાનો હતો. ચાર પાંચ જુદા જુદા વિભાગના લોકો મળ્યા, ફરિયાદદારો મળ્યા, એ ફરિયાદદારોની વાત મેં ધ્યાને લીધી છે અને તંત્રને સૂચના પણ આપી છે કે એમના પ્રશ્નોનો નિકાલ થઈ જાય. મને મારી એક વાતની નોંધ લેવી જોઈએ કે અહીંયા જે ડેપ્યુટી મામલતદાર છે એમણે પોતે પોતાનો નંબર મોબાઈલનો તમામ અરજદારોને આપે છે અને તમને ધક્કા ન પડે એટલે કામ કેવું થશે કે હું તમને ફોન કરીને જાણ કરીશ કે તમે આવી જાઓ. આ એક સારી બાબત છે. એવા કોણ મામલતદાર છે? એ ઉપર જે ભાઈ હતા, ચાવડા સાહેબ, ચાવડા ગોવર્ષી ચાવડા, મિસ્ટર ચાવડા.